નમસ્કાર મિત્રો, મિસ્ટર કોડિંગ ચેનલમાં આપનું બહુ બહુ સ્વાગત છે. મિત્રો, ટેલી વિષયનું પૂરેપૂરું ટ્યુટોરિયલ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ જે પૂરેપૂરું ટ્યુટોરિયલ છે એ ગુજરાતી ભાષામાં અમે બનાવવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ ટ્યુટોરિયલ શરૂ કરતા પહેલાં હું તમને એક વાત કહેવા જઈ રહ્યો છું. મિત્રો, ટેલી સોફ્ટવેર એક એવો સોફ્ટવેર છે કે જેમાં તમે ઘર બેઠા કમાઈ શકો છો. મિત્રો, ટેલીમાં તમે કોઈ પણ બિઝનેસ, કોઈ પણ ધંધો કે કોઈ પણ પેઢી હોય એનું એકાઉન્ટ લખી શકો છો. ઘણા મિત્રોનો એવો પ્રશ્ન હતો કે અમને એકાઉન્ટિંગ વિશે કંઈ જ ખબર નથી, એકાઉન્ટિંગ અમે જાણતા નથી, તો ટેલી શીખી શકીએ કે નહીં? તો મિત્રો, તમે 100% ટેલી શીખી શકશો, કારણ કે ટેલી સોફ્ટવેર છે એ એવી રીતે બનાવવામાં આવેલો છે કે જેથી કરીને તમે એકાઉન્ટિંગ વિશે જાણકાર ન હો તો પણ તમે એમાં સરળતાથી નામું લખી શકો છો, એકાઉન્ટિંગ લખી શકો છો. મિત્રો, તમે અહીંયા મહિનાના આરામથી 30,000 કમાઈ શકશો. કઈ રીતે? મિત્રો, અત્યારે જે નામું લખવાના, કોઈ પણ કંપની પેઢી કે દુકાન હોય, નાની એવી દુકાન હોય, એનું નામું લખવાનો જે ભાવ છે એ મહિનાના 2,000 રૂપિયા છે. તો માની લો મિત્રો, તમે અલગ અલગ 15 નાની એવી પેઢી, ધંધો કે દુકાન ગોતી લો છો કે જેને એકાઉન્ટિંગ લખવાની જરૂર છે. તો તમે એવી 15 જગ્યા ગોતી લો કે જેને તમે નામું લખી આપશો તો તમને એ મહિને, તો એ 15 જણા તમને મહિને 2,000 આપશે, તો તમે આરામથી મહિને 30,000 કમાઈ શકશો. તો મિત્રો, આ એક બહુ જ સરળ સોફ્ટવેર છે જેમાં નામું લખવું ખૂબ જ સરળ છે, અને નામું લખવા માટે તમારે કોઈ પણ મોટા ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી. એક ખાલી તમારી પાસે કમ્પ્યુટર હોય તો તમે ઘર બેઠા પણ સરળતાથી એકાઉન્ટ લખી શકો છો, સરળતાથી તમે તમારો બિઝનેસ શરૂ કરી શકો છો. તો મિત્રો, અહીંયા પહેલાં આપણે થોડું નામા વિશે જાણી લઈએ કે એકાઉન્ટિંગ છે શું. તો મિત્રો, નામું છે ઘણા વર્ષોથી લખાતું આવે છે. શરૂઆતની જે નામું લખવાની પદ્ધતિ હતી એ દેશી નામા પદ્ધતિ તરીકે ઓળખાતી, અને અત્યારની જે નામા પદ્ધતિ છે દ્વિનોંધી નામા પદ્ધતિ તરીકે ઓળખાય છે. મિત્રો, નામું એટલે શું એ થોડું આપણે જાણી લઈએ. નામું એટલે કે જે ધંધાના આર્થિક વ્યવહારો છે. આર્થિક વ્યવહારો એટલે કે જેમાં નાણાંની લેવડ દેવડ થતી હોય તેવા વ્યવહારો. તો જે ધંધાના આર્થિક વ્યવહારો છે તે વ્યવહારોને વ્યવસ્થિત નોંધવા પડે છે, જેથી કરીને તેના ઉપરથી આવક, ખર્ચ, નફો, નુકસાન વગેરેનું વિશ્લેષણ થઈ શકે. તો આ જે આર્થિક વ્યવહારો છે એને નોંધવાની જે પદ્ધતિ છે તેને નામું તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, નામું જે એકાઉન્ટિંગ છે, નામું છે, એમાં ઘણા અલગ અલગ ઘણા બધા શબ્દો આવે છે કે જેની આપણે અહીંયા ઓળખ કરવી પડશે, જેના વિશે આપણે જાણવું પડશે. તો અત્યારે આ મેં થોડા અહીંયા લિસ્ટ આપી દીધું છે, જેમાં અસેટ્સ, લાયાબિલિટી, કેપિટલ, ઇન્કમ ઓર રેવન્યુ, એક્સપેન્સ, ડેબિટર, ક્રેડિટર, એન્ટ્રી, વાઉચર, લેજર, સ્ટોક, ડ્રોઈંગ. મિત્રો, આના વિશે તમને કંઈ જ ખબર નથી તો ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. અત્યારે આ એક પણ વિષય આપણે અહીંયા શીખવાના નથી. જેમ જેમ આપણે શીખતા જશું એમાં જે પણ આ શબ્દો આવશે ત્યારે તેના વિશે આપણે જાણી લેશું. અહીંયા તમને એકાઉન્ટિંગના જે ગોલ્ડન રૂલ્સ કહેવાય છે તે તમે નથી જાણતા, છતાં પણ તમે અહીંયા એકદમ સરળતાથી તમે એકાઉન્ટિંગ લખી શકશો, નામું લખી શકશો. તો મિત્રો, આપણે અહીંયા પહેલાં તો એ જાણી લઈએ કે ટેલી સોફ્ટવેર છે એ કઈ રીતે ઇન્સ્ટોલ કરવો. તો મિત્રો, ટેલી સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા માટે સૌ પ્રથમ તમે બ્રાઉઝર ઓપન કરી લો. બ્રાઉઝર ઓપન કરી ગૂગલની અંદર સર્ચ કરવાનું છે ડાઉનલોડ ટેલી. ડાઉનલોડ ટેલી તમે સર્ચ કરશો એટલે અહીંયા જે લિંક આવે છે એમાં લખેલું છે telisolution.com. મિત્રો, આ જે પહેલી લિંક છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જો આ લિંક નથી આવતી તો તે લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે, તો તેના ઉપર ક્લિક કરીને તમે સરળતાથી ડાઉનલોડ કરી શકશો. તો અહીંયા જે પ્રથમ લિંક છે એની ઉપર હું ક્લિક કરું છું અને અહીંયા ટેલીની જે વેબસાઇટ છે એ ઓપન થશે. મિત્રો, જેવી ટેલીની વેબસાઇટ ઓપન થશે અહીંયા telly.erp9 લખેલ છે. મિત્રો, આ ટેલીનું અલગ વર્ઝન છે, લેટેસ્ટ વર્ઝન છે, જેને ડાઉનલોડ કરવાના અહીંયા 2 ઓપ્શન આપેલા છે, ઇન્સ્ટોલ નાવ અને ડાઉનલોડ. મિત્રો, ઇન્સ્ટોલ નાવ ઉપર ક્લિક કરશો તો 2 કે 3 MBની ફાઇલ ડાઉનલોડ થશે. ત્યારબાદ એ ફાઇલને તમે ડબલ ક્લિક કરશો એટલે એનું ઇન્સ્ટોલેશન શરૂ થશે. પણ એ ઇન્સ્ટોલેશન એવું હશે કે એના માટે તમારે ઇન્ટરનેટ શરૂ રાખવું પડશે, એટલે કે જે ઇન્સ્ટોલેશન છે એ ઓનલાઈન થશે. તો તમારે અહીંયા બીજું ઓપ્શન છે ડાઉનલોડ, તો આની ઉપર ક્લિક કરશો તો 100 કે 110 MBની ફાઇલ ડાઉનલોડ થશે. અને એ ડાઉનલોડ થઈ ગયા બાદ ઇન્ટરનેટ શરૂ નહીં હોય, ઇન્ટરનેટ બંધ હશે તો પણ તમે એને ઇન્સ્ટોલ કરી શકશો. તો અહીંયા ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરી અને તમારે
ટેલી સોફ્ટવેરનું જે સેટઅપ છે એ ડાઉનલોડ કરી લેવાનું રહેશે. તો અહીંયા 112 MBનું જે છે એ ડાઉનલોડ સેટઅપ છે એ 112 MBનું છે. તો અહીંયા હું આખું સેટઅપ ડાઉનલોડ કરી લઉં છું. તો મિત્રો અહીંયા મારું સેટઅપ છે ટેલી સોફ્ટવેરનું એ ડાઉનલોડ થઈ ગયું છે. તો એ જે ડાઉનલોડ થયેલું સેટઅપ છે એ પ્રોગ્રામ ફાઇલની અંદર પડેલું છે. તો અહીંયા જઈ અને આની ઉપર હું ડબલ ક્લિક કરીશ. ડબલ ક્લિક કરીશ એટલે એનું તેનું ઇન્સ્ટોલેશન સ્ટેપ છે શરૂ થઈ જશે. અહીંયા ટેલીના ઇન્સ્ટોલેશન સ્ક્રીન આવશે. અહીંયા ટેલીનું ઇન્સ્ટોલેશન વિન્ડો આવશે. એમાં આ જે છે એ ઇન્સ્ટોલેશન પાથ બતાવે છે કે જ્યાં ટેલી ઇન્સ્ટોલ થવાનું છે. તો મિત્રો અહીંયા તમારે કોઈપણ પ્રકારનો ચેન્જ નથી કરવાનો. અહીંયા તમારે ઇન્સ્ટોલ બટન ઉપર ક્લિક કરવાનું છે. ઇન્સ્ટોલ બટન ઉપર તમે જેવું ક્લિક કરશો એવું ઇન્સ્ટોલેશન પ્રોસેસ શરૂ થઈ જશે. તો અહીંયા ઇન્સ્ટોલેશન તમારે પૂરેપૂરું 100% કમ્પ્લીટ કરવાનું છે. ત્યાં સુધી તમારે અહીંયા ઇન્સ્ટોલેશન 100% કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી તમારે રાહ જોવાની છે. ટેલી સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ ગયો છે. અહીંયા ડન બટન ઉપર આપણે ક્લિક કરશું. અહીંયા ટેલી સોફ્ટવેર જે ઇન્સ્ટોલ થયો છે એનું આઇકોન આવી ગયું છે. અને તમે જેવું ડન બટન ઉપર ક્લિક કરશો એવો ટેલી સોફ્ટવેર શરૂ થઈ જશે. ડેસ્કટોપ ઉપર જે આઇકોન બનેલું છે એની પર ડબલ ક્લિક કરીને પણ તમે તમારો ટેલી સોફ્ટવેર શરૂ કરી શકશો. તો અહીંયા જેવું તમે ડબલ ક્લિક કરશો એવું અહીંયા ટેલી સોફ્ટવેર શરૂ થશે. મિત્રો અહીંયા ટેલી સોફ્ટવેર આપણો શરૂ થઈ ગયો છે. આ જે ટેલીનો જે વિન્ડો છે એને આપણે અત્યારે મેક્સિમાઇઝ કરી દઈએ. મેક્સિમાઇઝ કરવા માટે અહીંયા જે બટન છે એની પર ક્લિક કરશું. મિત્રો આ જે છે એ એની સ્ટાર્ટઅપ સ્ક્રીન છે. અહીંયા લખેલું છે સ્ટાર્ટઅપ. એમાં અલગ અલગ ઘણા બધા ઓપ્શન છે મિત્રો. મિત્રો તમારી પાસે જો ટેલીનું લાયસન્સ વર્ઝન હોય, મિત્રો ટેલીનું લાયસન્સ વર્ઝન 20-21 હજાર જેટલું એનો ભાવ છે. જો તમારી પાસે લાયસન્સ વર્ઝન હોય તો તમારે આ જે પહેલું ઓપ્શન છે એને સિલેક્ટ રાખીને એની ઉપર એન્ટર કી પ્રેસ કરવાની છે. મિત્રો આ અલગ અલગ ઓપ્શન છે એને ઉપરથી નીચે તમારે સિલેક્ટ કરવા માટે એરો કી પ્રેસ કરી શકો છો અથવા માઉસ દ્વારા પણ તમે ક્લિક કરી શકો છો. તો અહીંયા સામાન્ય રીતે જે ટેલી સોફ્ટવેર યુઝ કરતા હોય છે એ કીબોર્ડ દ્વારા બધા એના ઓપ્શન છે એ યુઝ કરતા હોય છે, એક્સેસ કરતા હોય છે. તો આપણે પણ અહીંયા એવી જ પ્રેક્ટિસ રાખશું કે જેથી કરીને તમે ટેલી સોફ્ટવેર સાથે ઝડપથી કામ કરી શકો. તો તમામ જે ઓપ્શન છે એને આપણે કીબોર્ડ દ્વારા જ એક્સેસ કરશું. તો અહીંયા જો તમારી પાસે લાયસન્સ અવેલેબલ છે, તમે લાયસન્સ ખરીદ કરેલ છે, તો પહેલા ઓપ્શન ઉપર જઈ અને એન્ટર કી પ્રેસ કરશો તો અહીંયા તમને સિરિયલ કી એન્ટર કરવા માટે પૂછશે. પણ મિત્રો આપણે અહીંયા ટેલી સોફ્ટવેર શીખવા માટે ઇન્સ્ટોલ કરેલ છે જેથી કરીને આપણી પાસે અત્યારે કોઈ લાયસન્સ વર્ઝન નહીં હોય. તો અહીંયા જે એક ઓપ્શન છે વર્ક ઇન એજ્યુકેશનલ મોડ, તો એની ઉપર જઈને આપણે એન્ટર કી પ્રેસ કરવી પડશે. મિત્રો આ જે ઓપ્શન છે એ ફક્ત ટેલી શીખવા માટે આપેલ છે, જેમાં ઘણા બધા રિસ્ટ્રિક્શન છે. ખાસ કરીને એક મેઇન રિસ્ટ્રિક્શન કે જેમાં આપણે મહિનાની દરેક તારીખ માટે આપણે એમાં એન્ટ્રી નથી કરી શકતા. ફક્ત 1, 2 અને 31 તારીખમાં જ આપણે જે કોઈ વ્યવહાર હોય, ખરીદ વેચાણ જે કોઈ હોય આપણે એન્ટ્રી કરી શકશું. તો અત્યારે ટેલી શીખવા માટે વર્ક ઇન એજ્યુકેશનલ મોડ છે એ આપણા માટે પૂરતો છે કે જેની અંદર આપણે ટેલી આરામથી શીખી શકશું. મિત્રો અહીંયા બીજી એક મહત્વની વાત તમારે ધ્યાને હું લાવી દઉં. મિત્રો અહીંયા દરેક ઓપ્શન છે એ દરેક ઓપ્શન તમે અપ ડાઉન જે એરો કી છે તેના દ્વારા પણ એક્સેસ કરી શકશો. અને તમારે સીધો કોઈ ઓપ્શન સિલેક્ટ કરવો છે, માની લો કે તમારે વર્ક ઇન એજ્યુકેશનલ મોડ સીધું સિલેક્ટ કરવું છે, તો તેની આગળ એક લેટર આપેલો છે W અને તેની નીચે એક લાઇન કરેલી છે. મિત્રો ટેલીમાં દરેક ઓપ્શન માટે કોઈ ને કોઈ એક લેટર અસાઇન કરેલો હશે, કોઈ એક લેટર આપેલો હશે કે જેથી કરીને આપણે કીબોર્ડમાં જે તે લેટરની કી પ્રેસ કરી અને આપણે એને સિલેક્ટ કરી શકશું. તો અહીંયા એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જો લેટરની નીચે જો અહીંયા જે પણ અક્ષર આપેલો છે એની નીચે એક લાઇન હોય તો તમારે આ ઓપ્શન સિલેક્ટ કરવા માટે તમારે અલ્ટર કીની સાથે W પ્રેસ કરવું પડશે. જો મિત્રો આ જે લેટર છે એની નીચે બે લાઇન હોય તો તમારે કંટ્રોલ કીની સાથે આ લેટર પ્રેસ કરવો પડશે. મિત્રો અહીંયા જે ઉપરના મેનુ છે ટેલિશોપ, કંટ્રોલ સેન્ટર, સપોર્ટ સેન્ટર, એ દરેકની આગળ એક લેટર આપેલો છે અને એની નીચે ડબલ લાઇન છે. તો એનો મતલબ એવો કે તમારે આ ઓપ્શન સિલેક્ટ કરવા માટે, કીબોર્ડમાંથી આ ઓપ્શન સિલેક્ટ કરવા માટે તમારે જે S લેટર છે એ કંટ્રોલ કી સાથે પ્રેસ કરવો પડશે. તો મિત્રો અહીંયા એક સરળ વાત છે કે જો
ખાલી એમનેમ લેટર આપેલો હોય એની નીચે અન્ડરલાઇન ન હોય તો તમે સીધો લેટર પ્રેસ કરી કીબોર્ડમાંથી એ લેટર પ્રેસ કરી ઓપ્શન સિલેક્ટ કરી શકશો. એક લાઇન હોય તો અલ્ટર કી સાથે જે તે લેટર પ્રેસ કરવો પડશે, જે તે લેટરની કી પ્રેસ કરવી પડશે. અને જો ડબલ લાઇન હોય, આ રીતની જો ડબલ લાઇન હોય તો કંટ્રોલ કીની સાથે તમારે જે તે લેટરની કી પ્રેસ કરવી પડશે. તો મિત્રો અહીંયા આપણે અત્યારે વર્ક ઇન એજ્યુકેશન મોડ સિલેક્ટ કરવું છે તો હું અલ્ટરની સાથે ડબલ્યુ કી પ્રેસ કરીશ. તો જેવી હું અલ્ટર ડબલ્યુ કી પ્રેસ કરીશ એવું જ આ જે એજ્યુકેશનલ મોડ છે સિલેક્ટ થઈ જશે. તો મિત્રો એજ્યુકેશનલ મોડ સિલેક્ટ થયેલ છે કે નહીં કઈ રીતે ખબર પડશે, તો અહીંયા નીચે એક પેનલ આપેલી છે એમાં જેમાં લખેલું છે લાયસન્સ એન્ડ સર્વિસીસ. તો અહીંયા લાયસન્સ એન્ડ સર્વિસીસ હેડની નીચે લખેલું છે એજ્યુકેશનલ મોડ. તો આ આપણો અત્યારે એજ્યુકેશનલ મોડમાં ટેલી ઓપન થયેલ છે. મિત્રો જેવું એજ્યુકેશનલ મોડ ઓપન થઈ જશે તો અહીંયા સ્ક્રીન આવશે, અહીંયા ઓપ્શન આવશે કંપની ઇન્ફો. તો કંપની ઇન્ફો જે ઓપ્શન છે ત્યાં જઈને તમે જો પહેલેથી કોઈ કંપની તૈયાર કરેલી હોય તો તમારે જે સિલેક્ટ કંપની વિકલ્પ છે, સિલેક્ટ કંપની ઓપ્શન છે, તેના ઉપર જઈ એન્ટર કી પ્રેસ કરશો તો અહીંયા જેટલી કંપની તૈયાર કરેલી હશે, બનાવે ક્રિએટ કરેલી હશે તેનું લિસ્ટ આવશે. તેમાંથી તમારે કોઈ એક કંપની ઉપર સિલેક્શન લઈ અને એન્ટર કી પ્રેસ કરશો એટલે જે તે કંપની સિલેક્ટ થઈ જશે. પણ જો તમે ટેલી સોફ્ટવેર પહેલી વાર જ ઇન્સ્ટોલ કરેલ છે તો તમારે અહીંયા નવી કંપની ક્રિએટ કરવી પડશે. અને નવી કંપની ક્રિએટ કરવા માટે અહીંયા જે ક્રિએટ કંપની ઓપ્શન છે તેના ઉપર જઈ અને આપણે એન્ટર કી પ્રેસ કરશું. તો અહીંયા હું મારું સિલેક્શન છે એ ક્રિએટ કંપની ઉપર જઈ અને એન્ટર કી પ્રેસ કરીશ તો પણ થઈ શકશે. અને સીધું તમારે ક્રિએટ કંપની ઉપર જવું હોય તો અહીંયા મિત્રો જે ક્રિએટ કંપની ઓપ્શન લખેલો છે તેની આગળ સી લેટર છે એ થોડો ડાર્ક છે. એનો મતલબ એમ કે તમારે આ ઓપ્શન સિલેક્ટ કરવા માટે કીબોર્ડમાંથી તમે સી છે એ પ્રેસ કરશો તો સીધો આ ઓપ્શન સિલેક્ટ થઈ જશે. તો અહીંયા હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરું છું સી. તો અહીંયા નવી કંપની ક્રિએટ કરવા માટેનું જે વિન્ડો છે ઓપન થઈ ગયો છે. અહીંયા લખેલું છે કંપની ક્રિએશન. મિત્રો પહેલું અહીંયા ડિટેલ આપેલી છે ડિરેક્ટરી. તો અહીંયા ડિરેક્ટરીમાં એક પાથ આપેલો છે સી યુઝર્સ પબ્લિક ટેલી ડોટ ERP 9/data. તો મિત્રો આ એ પાથ છે કે જ્યાં આપણે જે કંપની ક્રિએટ કરશું એના તમામ વસ્તુ ત્યાં આ પાથ ઉપર સ્ટોર થશે. તો આ પાથ તમારે ડિફોલ્ટ જે છે એ જ રાખવાનો છે. આપણે જ્યારે કોઈ પણ ડેટાનું બેકઅપ લેવાનું રહેશે ત્યારે આ પાથ ઉપરથી જ આપણે જે તે ડેટાનું બેકઅપ લેશું. તો અહીંયા મિત્રો ત્યાર પછીનું ઓપ્શન છે નેમ. તો અહીંયા તમારે કંપનીનું નેમ લખવાનું છે. તો હું અહીંયા કંપનીનું નામ લખું છું મિસ્ટર કોડિંગ લિમિટેડ. ત્યારબાદ મિત્રો મેઇલિંગ નેમ છે કે જે એડ્રેસમાં તમારે કયું નામ વાપરવું છે એના માટેનું અહીંયા ઓપ્શન છે. તો જનરલી જે નેમ છે એ જ મુજબનું મેઇલિંગ નેમ હોય. ત્યાર પછી અહીંયા એડ્રેસ તમારે લખવાનું છે. તો અહીંયા મારું એડ્રેસ લખી નાખું છું. ત્યારબાદ કન્ટ્રી ઇન્ડિયા, સ્ટેટ ગુજરાત, પિનકોડ જે કોઈ હોય એ તમે લખી શકો છો. ત્યારબાદ ફોન નંબર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી. મિત્રો આ કોઈ વસ્તુ કમ્પલસરી નથી, આમાં તમે ડિટેલ નાખી શકો છો, ન નાખો તો પણ ચાલે. ત્યારબાદ વેબસાઇટ. ત્યારબાદ મિત્રો અહીંયા ફાઇનાન્શિયલ યર બિગિન્સ ફ્રોમ. મિત્રો જનરલી ઇન્ડિયામાં ફાઇનાન્શિયલ યર 1 એપ્રિલ એટલે કે 1 એપ્રિલથી શરૂ થાય છે અને 31 માર્ચે પૂરું થતું હોય છે. તો અહીંયા તમારે તમારું ફાઇનાન્શિયલ યર છે એ કઈ તારીખથી શરૂ કરવું છે એ અહીંયા તમારે તારીખ લખવાની હોય છે. તો સામાન્ય રીતે જે ડિફોલ્ટ તારીખ હોય છે 1/4/2020. તો આ જે વર્ષ છે એ 2020 ચાલે છે. તો ફાઇનાન્શિયલ યર સામાન્ય રીતે 1/4/2020થી શરૂ થાય તો આપણે ત્યાં જે તારીખ છે એ જેમ છે તેમ જ રાખશું. ત્યારબાદ બુક બિગિનિંગ ફ્રોમ. તો અહીંયા આ ઓપ્શન એવું કહેવા માગે છે કે તમે એકાઉન્ટ લખવાનું કઈ તારીખથી શરૂ કરો છો. તો સામાન્ય રીતે કંપની જો પહેલેથી જ શરૂ હોય તો નવું વર્ષ જે તારીખથી શરૂ થતું હોય, નવું ફાઇનાન્શિયલ યર જે તારીખથી શરૂ થતું હોય તે જ તારીખથી એકાઉન્ટ લખવાનું શરૂ કરતા હોય છે. પણ જો કંપની નવી હોય તો ફાઇનાન્શિયલ યર 1 એપ્રિલથી શરૂ થશે. અને માની લ્યો કે નવી કંપની છે એ નવેમ્બરથી શરૂ થાય છે અથવા જુલાઈથી શરૂ થાય છે. તો અહીંયા એવું લખી શકાય કે 1/7/2020. તો એનો મતલબ શું થયો કે 1/7/2020થી એકાઉન્ટ લખવાનું શરૂ કરેલ છે. પણ મિત્રો અહીંયા જે ડિફોલ્ટ
तारीख छे ए ज आपणे राखशुं 1/4/2020। अहींया त्यारबाद मित्रों अहींया सिक्योरिटी कंट्रोल माटेना ऑप्शन आपेला छे जेने आपणे अत्यार पूरता शीखता नथी। अहींया आपणे एंटर की प्रेस करी अने नीचे जे बेजिक करंसी इन्फॉर्मेशन छे तेमां जता रहेशुं। अहींया पहेलो ऑप्शन छे बेजिक करंसी सिम्बोल, जे करंसी छे इंडियन रूपीज छे एना माटेनो सिम्बोल कयो राखवो छे એ અહીંયા તમારે લખવાનું હોય છે। તો જે ડિફોલ્ટ ઓપ્શન છે રૂપીઝનો સિમ્બોલ એ જ અહીંયા આપણે રાખવાનું છે, અહીંયા કંઈ ચેન્જ કરવાનું છે નહીં। ત્યારબાદ જે ઇન્ડિયન કરન્સી છે એના માટેનું તમારે નામ શું રાખવું છે, તો જનરલી INR જ હોય છે। તમારે કોઈ અલગ નામ રાખવું હોય તો અહીંયા ટાઈપ કરી શકો છો, પણ મિત્રો અહીંયા જે ડિફોલ્ટ ઓપ્શન છે બેઝિક કરન્સી ઇન્ફોર્મેશનના એ જેમ છે એમ જ રાખવાના છે। તો ત્યારબાદ અહીંયા સફિક્સ સિમ્બોલ ટુ અમાઉન્ટ, તો અહીંયા જે આપણે અમાઉન્ટ આપણા એકાઉન્ટિંગમાં જે કોઈ અમાઉન્ટ લખશું તેની આગળ રૂપીઝનો સિમ્બોલ રાખવો છે કે નહીં, તો એના માટેનું ઓપ્શન છે। જો રાખવો હોય તો યસ કરવાનું, ન રાખવો હોય તો નો કરવાનું। ડિફોલ્ટ ઓપ્શન નો છે તો આપણે અહીંયા નો જ રાખશું। ત્યારબાદ અહીંયા ઓપ્શન છે એડ સ્પેસ બિટવીન અમાઉન્ટ એન્ડ સિમ્બોલ, જો આપણે સિમ્બોલ રાખશું અમાઉન્ટની આગળ રૂપીઝનો સિમ્બોલ લખેલો આવે તો બંને વચ્ચે તમારે સ્પેસ રાખવી છે કે નહીં, તો અહીં ડિફોલ્ટ યસ છે તો આપણે યસ જ રાખશું। ત્યારબાદ શો અમાઉન્ટ ઇન મિલિયન, મિત્રો અહીંયા મિલિયન એટલે 1,00,000 રૂપિયા થાય તો તમારે જે તમારા એકાઉન્ટિંગની અંદરના જે તે ફિગર હોય જે તે આંકડા હોય એ લાખમાં દર્શાવવા છે કે નહીં, મિલિયનમાં દર્શાવવા છે કે નહીં, તો મિત્રો અત્યારે આપણે એમાં નો રાખશું, એમાં કોઈ જાતનો ફેરફાર કરવાનો નથી। ત્યારબાદ એન્ટર કી પ્રેસ કરશું એટલે નેક્સ્ટ ઓપ્શન ઉપર આપણે આવી જશું। તો અહીંયા છે નંબર ઓફ ડેસિમલ પ્લેસીસ, એટલે કે જે આપણે એકાઉન્ટમાં કોઈ પણ રકમ દાખલ કરશું તો એ રકમમાં પોઈન્ટ પછી આપણે કેટલા આંકડા રાખવા છે। માની લો કે આપણે કોઈ ખરીદ કે વેચાણ છે કે જેનું બિલની રકમ 36.75 પૈસા થઈ છે, તો પોઈન્ટ પછી જે 75 પૈસા છે એ આપણી ડેસિમલ પ્લેસ કહેવાય, તો પોઈન્ટ પછી તમારે કેટલા ડેસિમલ પ્લેસ રાખવા છે, બાય ડિફોલ્ટ 2 છે તો આપણે 2 જ રાખશું। ત્યારબાદ જે આપણે રકમ દાખલ કરશું એકાઉન્ટિંગ લખતી વખતે જે રકમ દાખલ કરશું એમાં પોઈન્ટ પછીના જે આંકડા છે એ શું દર્શાવે છે, રૂપિયા દર્શાવે છે કે પૈસા દર્શાવે છે, એના માટેનું આ ઓપ્શન છે કે જ્યારે આપણે વેચાણના બિલ બનાવશું ત્યારે બિલમાં જે ટોટલ અમાઉન્ટ હોય છે બિલની એ બિલની ટોટલ અમાઉન્ટ શબ્દોમાં પણ લખેલી આવશે, તો શબ્દોમાં જ્યારે લખેલી આવે ત્યારે પોઈન્ટ પછીના જે આંકડા છે એ રૂપિયા છે કે પૈસા છે એ દર્શાવવા માટે અહીંયા આપણે લખવું પડશે કે પોઈન્ટ પછીના આંકડા છે એ શું કહેવાય, તો કે એ પૈસા કહેવાય છે। ત્યાર પછી નંબર ઓફ ડેસિમલ પ્લેસ ફોર અમાઉન્ટ ઇન વર્ડ, તો જ્યારે બિલની રકમ વર્ડમાં લખાય શબ્દોમાં લખાય ત્યારે પોઈન્ટ પછી કેટલા આંકડા ધ્યાને લેવા કે જેને આપણે શબ્દોમાં લખવા છે, તો એના માટેનું આ ઓપ્શન છે મિત્રો। તો અહીંયા મિત્રો બેઝિક કરન્સી ઇન્ફોર્મેશનના જે ડિફોલ્ટ ઓપ્શન છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી, એ જે છે એમને જ રાખવાના છે। છેલ્લે અહીંયા ઓપ્શન ઉપર આવી અને આપણે એન્ટર કી પ્રેસ કરશું એટલે અહીંયા પૂછશે કે જે આ તમે કંપની ક્રિએશન કરવા માગો છો એ તમને એ તમારે કરવી છે, તો એના માટે તમે તમારે કીબોર્ડમાંથી Y કી પ્રેસ કરવાની છે, તો અહીંયા હું કી પ્રેસ કરું છું Y એટલે અહીંયા આપણી નવી કંપની ક્રિએટ થઈ ગઈ। મિત્રો અહીંયા જે કંપની ક્રિએટ થઈ અને આપણે સિલેક્ટ કરેલી છે એનું અહીંયા એનું નામ લખેલું આવશે, તો હાલ આપણે મિસ્ટર કોડિંગ્સ લિમિટેડ કંપની ઓપન કરેલ છે કે જેની અંદર આપણે હવે પછીના જે કોઈ ટ્રાન્ઝેક્શન લખશું। તો અહીંયા મિત્રો જે કંપની ઓપન થશે એ કંપની માટેનો આ જે છે એ ગેટવે ઓફ ટેલી છે કે જેની અંદર અલગ અલગ ઘણા બધા ઓપ્શન આપેલા છે, ઘણા બધા અલગ અલગ વિકલ્પો આપેલા છે જેની મદદથી આપણે આપણું એકાઉન્ટ લખી શકશું। મિત્રો હવે આ કંપની અત્યારે ઓપન થઈ ગઈ, હવે આપણે આ કંપનીને બંધ કરીને ટેલીને આપણે ક્લોઝ કરવું છે, ક્વિટ કરવું છે, તો અહીંયા ઓપ્શન છે શટ કંપની। તો મિત્રો શટ કંપની કરવા માટે અહીંયા જઈને તમે ક્લિક પણ કરી શકશો અને કીબોર્ડમાંથી તમારે F1 કી પ્રેસ કરવાની છે, પણ અહીંયા F1 કી છે એની નીચે અંડરલાઇન આપેલી છે એટલે આ વિકલ્પ સિલેક્ટ કરવા માટે તમારે અલ્ટર કીની સાથે F1 કી પ્રેસ કરવી પડશે। તો અહીંયા હું અલ્ટર કી અને F1 કી પ્રેસ કરું તો અહીંયા જે કંપની ઓપન હતી એ ક્લોઝ થઈ ગઈ। મિત્રો કંપની ડિલીટ નથી થઈ, અહીંયા આપણે કંપની ક્લોઝ કરી છે। હવે ફરીથી મારે એ જ કંપની સિલેક્ટ કરવી છે તો અહીંયા કંપની ઇન્ફોનું
ઓપ્શન છે આવી ગયું છે તો એમાં પહેલું ઓપ્શન છે સિલેક્ટ કંપની, એની ઉપર જઈ અને હું એન્ટર કી પ્રેસ કરીશ તો જેટલી કોઈ કંપની મેં ક્રિએટ કરેલી હશે એનું લિસ્ટ અહીંયા આવશે. તો અહીંયા એ લિસ્ટમાંથી આપણે કંપની સિલેક્ટ કરીને એની ઉપર એન્ટર કી પ્રેસ કરશો એટલે કંપની ફરીથી સિલેક્ટ થઈ જશે. તો અહીંયા અત્યારે જે કંપની ઓપન છે કઈ છે, મિસ્ટર કોડિંગ લિમિટેડ અત્યારે ઓપન છે. તો મિત્રો આ રીતે તમે નવી કંપની ક્રિએટ કરી શકશો. તો આ રીતે કંપની ક્રિએટ કરવાની પ્રેક્ટિસ કરી લો, જેથી કરીને આગળ ઉપર જે કોઈ ટોપિક આવે એ સમજવામાં સરળતા રહે. એ માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.